અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી સુરતના લોકો માટે આપઘાતનું સામાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે. જો કે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીએ પારિવારિક ઝઘડાને લઈને તાપી નદીના પુલ પરથી જમ્પ લાવ્યું હતું. સુરતની જીવાદોરી સમાન તાપી નદી સુરત મધ્યમાંથી પસાર થાય છે અને આ નદી ઉપર સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષો પણ આવેલા છે. જો કે સુરતના લોકો માટે તાપી નદી જાણે આપઘાત માટેનું સરળ સાધન બની ગયું હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. કારણ 3 દિવસ પહેલા કેબલ બ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે પગ માર્યો હતો, જ્યાં સરદાર બ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, જ્યારે વધુ એક યુવતીએ સુરતના ચોક બજાર ખાતે આવેલા મકાઈ પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલી વિનસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પુષ્પાબેન બિપિનભાઈ વાઘના પરિવારમાં કોઈક બાબતે ઝઘડો થયો હતો, જેની વાત લાગી આવતા બપોરે 1 વાગ્યાના સુમારે મકાઈ પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તે મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ યુવતીને તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં યુવતીનું પરિવાર પણ તાપી નદીના કિનારે આવી પહોંચ્યું હતું અને આ યુવતીએ કેમ આ પગલું ભર્યું તેને લઈને પરિવાર સાથે તમામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. જો કે આ ઘટનાને પગલે લોકોની જેમ આ યુવતીએ કોઈક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી, ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આજે લગભગ 10:45ના સમય દરમિયાન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે હોપફુલ પછી એક સ્ત્રીએ કૂદકો માર્યો છે, એટલે અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવીને જોયું. પાણી ભરતીનું પાણી વધારે છે અને વેણ બી વધારે છે, તો બી અમે માણસો નીચે ઉતર્યા અને ટ્રાય બી કરી જોયું બી, હજુ સુધી અમને કંઈ મળ્યું નથી. એમને સગાવાલા બધા આવી ગયા છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.